ઓમ પબ્લિક સ્કૂલ ટ્રાન્સમિટરથી ફરી એક વખત આપની ક્લાસમાં સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વાલા વિદ્યામિત્રો, જોઈએ આપણે હવે ચેપ્ટર નંબર 5, જે ધોરણ 12 છે, સાતત્ય અને વિકલનીયતા. તો એની અંદર સ્વાધ્યાય 5.6 નો આપણે અભ્યાસ કરવાનો છે. તો વાલા વિદ્યામિત્રો, 5.6 ની જો થોડી થિયરી વિશેની થોડી તમને ઝલક આપી દઉં, તો આપણે કહીશું કે જો કોઈ એક્સ જે ચલ છે એ બીજા કોઈ ચલ ઉપર આધાર રાખે, માનો કે ચલો આપણે વાત કરીએ એફ ઓફ ટી, તો એક્સ છે અહીંયા એફ ઓફ ટી એટલે કે એ ટીનું કોઈ વિધેય હોય, વાય એ પણ કોઈ ટીનું વિધેય હોય, એટલે ટી શું છે, પ્રચલ. તો બંને પ્રચલ સમીકરણ થયા. તો એક્સ પણ પ્રચલ સમીકરણ થયું, વાય પણ પ્રચલ સમીકરણ થયું. તો હવે તમારે ડીવાય બાય ડીએક્સ જયારે ફાઇન કરવાનું કે ઓકે એ પણ પ્રચલનો લોપ કર્યા સિવાય, ત્યારે વાલા વિધેયનો આપણે પહેલા ડીએક્સ બાય ડીટી શોધીશું. તો આપણને ડીએક્સ બાય ડીટી મળશે એફ ડેશ એફ ડેશ ઓફ ટી. તો એફ નું ટીની સાપેક્ષે વિકલન એને કહેશે ડીએક્સ બાય ડીટી, વાય નું ટીની સાપેક્ષે વિકલન એને કહેવાશે જી ડેશ ઓફ ટી. એટલે આપણે શું કરીશું, અહીંયા બંને બાજુ ટીની સાપેક્ષે વિકલન, અહીંયા પણ બંને બાજુ ટીની સાપેક્ષે વિકલન, અને પછી વાલા વિદ્યા મિત્રો ડીવાય બાય ડીએક્સ જયારે ફાઇન કરવાનું થાય તો એનો મતલબ થાય ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી. ઓકે, હવે ધ્યાન જો, ખાસ વિદ્યાર્થી મિત્રો, તમારે એવું આનો મતલબ એવું કદાચથી નહીં કરવાનો કે ડીટી ડીટી કેન્સલ થાય, ડીવાય બાય ડીએક્સ મળે. આ એક સૂત્ર છે ડીવાય બાય ડીએક્સ, એટલે કે વાય નું ટીની સાપેક્ષે વિકલન કરો, એક્સ નું ટીની સાપેક્ષે વિકલન કરો અને બંનેનો ભાગાકાર લો, એ જવાબ ડીવાય બાય ડીએક્સ નો છે. તો અહીંયા ડીવાય બાય ડીએક્સ એટલે જી ડે ડીવાય બાય ડીએક્સ આપ્યો છું, ડીવાય બાય ડીટી ની કિંમત મૂકી દો જી ડેશ ટી અપોન નો એફ ડેશ ટી. તો આ આન્સર આવી જશે. પ્રચલ સમીકરણ જે હશે તો એનું આપણે વિકલન શોધવાનો પ્રયત્ન કરશું, એનો આર્યો સરળતાથી આન્સર મળશે. તો વાલા વિદ્યામિત્રો, અહીંયા જોવો આપણે સૂચના જે આપી છે, સૂચના શું આપી છે, તો ભાઈ કે પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધો, પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધો. તો ચલો આપણે પ્રચલનો લોપ કર્યા વગર ડીવાય બાય ડીએક્સ શોધવાનો પ્રયત્ન કરીએ તો શું થશે. તો હવે આપણે પહેલો એક્ઝામ્પલ લઈએ, દાખલ નંબર 1 ફર્સ્ટ. તો એમાં આપ્યું છે એક્સ બરાબર 2at² અને વાય બરાબર 18 ની 4 ઘાત. ઓકે, તો ચલો જોવા વાળા વિદ્યાર્થી, આપણે અહીંયા સૌપ્રથમ લખીશું એક્સ, એક્સ બરાબર 2at² હવે ઇમ્પ્લાઇઝ હું કરું ડીવાય ડીએક્સ બાય ડીટી, મેં તમને પહેલાં પણ વાત કરી હતી, ડીએક્સ બાય ડીટી કરી આપણે તો જવાબ શું આવશે વાલા વિદ્યાર્થી, એક્સ બરાબર 2at² તો ડીએક્સ બાય ડીટી શું થશે વાલા વિદ્યાર્થી, તો એ થશે અહીંયા નીચે લખશો તો 45, બંને બાજુ જો હું લખી દઉં ડીએક્સ બાય ડીટી, તો વાલા વિદ્યાર્થી ડીએક્સ બાય ડીટી એટલે અહીંયા હવે ટીની સાપેક્ષે વિકલન કરવાનું થાય, તો 2at² નું ટીની સાપેક્ષે વિકલન. તો એમાંથી વાલા વિદ્યાર્થી થોડો પહેલો દાખલો છે એટલે આપણે વ્યવસ્થિત થોડું લખવાનો પ્રયત્ન કરશું, ડીએક્સ બાય ડીટી, ડી બાય ડીટી અહીંયા ડી બાય ડીટી આપણે કરીએ તો ડીએક્સ બાય ડીટી વાલા વિદ્યાર્થી મિત્રો એ શું થશે, તો 2a બહાર નીકળી જશે, ટી સ્ક્વેર નું વિકલન ટીની સાપેક્ષે તૂટી થઈ જશે, ડીએક્સ બાય ડીટી એ બીજું કંઈ નહીં પણ આપણને મળશે 4at. ઓકે, સેમ ટુ સેમ વાલા વિદ્યાર્થી, અહીંયા વાય બરાબર 18 ની 4 ઘાત કરીએ તો ડીવાય બાય ડીટી, ઓકે તો એ 4 ક્યાં આવશે, આગળ આવશે અહીંયા ડી બાય ડીટી ઓફ 18 ની 4 ઘાત. તો વાલા વિદ્યાર્થી ડીવાય બાય ડીટી, ડીવાય બાય ડીટી તો વાલા વિદ્યાર્થી જો એ કોમન એ અચર છે એટલે બહાર નીકળશે 18 ની 4 ઘાતનું 4t³, તો જવાબ આવશે 4at³, તો ડીવાય બાય ડીટી. ઓકે, ડીએક્સ બાય ડીટી અને ડીવાય બાય ડીટી હવે બંનેનું કમ્બાઈન કરો તો ડીવાય બાય ડીએક્સ, તો એ આવશે ડીવાય બાય ડીટી અપન નો ડીએક્સ બાય ડીટી. ચલો ડીવાય બાય ડીટી તો 4at³ અપન નો 4at, ફોરે ફોરે કેન્સલ, ટી ક્યુબ ઇન્ટુ ટી એટલે t² એ આવશે t² તો ડીવાય બાય ડીએક્સ આવશે t² જો વાલા વિચારી જો ડીએક્સ બાય ડીટી ની કિંમત મૂકી દીધી, ડીવાય બાય ડીટી ની કિંમત મૂકી દીધી, બંને ની કિંમત ના આધારે વાળા વિદ્યાર્થી મિત્રો આપણને
dy by dx મળશે 30 સ્ક્વેર. ફરી એકવાર જોઈ લઈએ, અહીંયા બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કર્યું, અહીંયા પણ બંને બાજુ t ની સાપેક્ષે વિકલન કર્યું, તો અહીંયા આપણે dx by dt મળ્યું 480, અહીંયા dy by dt મળ્યું 4at ક્યુબ. તો dy by dx બરાબર dy by dt ભાગરમાં dx by dt, dy by dt ની કિંમત મૂકી દીધું 4at ક્યુબ, અપોન માં dx by dt ની કિંમત મૂકી 480, ફોરે ફોરે કેન્સલ, t ક્યુબ ભાગરમાં t, તો જવાબ આવી જશે 30 સ્ક્વેર. ચલો હવે વાત કરીએ વાલા વિદ્યા મિત્રો, આગળ આપણે આગળ વાત કરીએ તો અહીંયા આન્સર મળશે આપણને, સોરી આગળ જે દાખલો છે દાખલો નંબર 2. તો દાખલો નંબર 2 ની રકમ જે આપણે અહીંયા લખી દઈએ તો x બરાબર a cos થીટા અને y બરાબર b cos થીટા. ઓકે, તો અહીંયા પણ જો વાલે વિદ્યાર્થીઓ a cos થીટા અને b sin b cos થીટા અહીંયા બંને થીટામાં છે, તો વાલા વિદ્યાર્થીઓ આપણે સૂત્રનું લખીશું કે x x બરાબર a cos થીટા, તો બંને બાજુ થીટા ની સાપેક્ષે વિકલન કરશું, તો dx by d થીટા. તો હવે જો હું ડાયરેક્ટ કરી શકું થીટા ની સાપેક્ષે વિકલન, તો એ અત્યારે તો માની કરશે cos થીટા, તો એનો જવાબ આવશે માઇનસ sin થીટા. તો આના પરથી હું લખી શકું છું dx by d થીટા બરાબર માઇનસ a sin થીટા. ઓકે, તો અહીંયા એ જ લખાશે માઇનસ a sin થીટા. હવે વાલા વિદ્યાર્થી મિત્રો, બાજુમાં આપણે લખશું y બી કોસ થીટા, તો અહીંયા પણ આપણે જો dy બાય d થીટા લખી દઉં છું, તો અહીંયા b બહાર નીકળશે કોસ થીટાનો માઇનસ સાઈન થીટા, તો dy બાય dx dy બાય d થીટા એ આન્સર આવશે માઇનસ b સાઈન થીટા. ઓકે, હવે જો બંને ઉપરથી વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે dy બાય dx મારા ફાઇન્ડ કરવાના છે. dy બાય dx તો આપણે આગળ મૂક્યું એ રીતના dy બાય dy બાય d થીટા અપોન dx બાય d થીટા, જેમ t હતું એટલે વાલા વિદ્યાર્થી આપણે થીટા માટે પણ લખી શકીએ, dy બાય d થીટા એટલે માઇનસ b સાઇન થીટા અપોન માઇનસ a સાઇન થીટા, માઇનસ માઇનસ કેન્સલ, સાઇન થીટા સાઇન થીટા કેન્સલ, તો આન્સર આવશે b બાય a. તો આન્સર આવશે b બાય a. તો વાલા વિદ્યાર્થી જો દાખલો નંબર 2 આપણે જે જોયું અહીંયા x બરાબર a cos થીટા અને y બરાબર b cos થીટા, તો બંનેનો આન્સર b અપોન એ મળશે. આ રીતે વાલા વિદ્યાર્થી મેં દાખલા નંબર 3 આપણે સોરી દાખલા નંબર 2 કમ્પ્લીટ કર્યો. હવે આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3 આપણે અહીંયા જોઈશું, દાખલા નંબર 3 જોઈએ અહીંયા. તો દાખલા નંબર 3, ચલો દાખલા નંબર 3 ની જે રકમ આપી છે શું આપી છે, તો કે x બરાબર sin t અને y બરાબર cos 2t cos 2t. ચલો જોઈએ આપણે હવે આનો જવાબ મેળવવાનો પ્રયત્ન કરીએ તો શું આવશે. તો પહેલા તો x બરાબર આપણે લખીએ તો sin t વાલે વિધેય મિત્રો, હવે અહીંયા t નું વિધેય હોવાના કારણે બંને બાજુ x ની સાથે સોરી t ની સાપેક્ષે વિકલન કરીએ તો dx બાય dt, તો અહીંયા sin t નું થશે cos t. સેમ ટુ સેમ અહીંયા y બરાબર cos 2t આપી છે, તો બંને બાજુ dy બાય dt કરીએ તો આનું t ની સાપેક્ષે વિકલન તો માઇનસ સાઇન 2t અને 2t નું વાલા વિધેય મને 2, કારણ કે અંદર જે વિધેય છે અહીંયા t ની સાપેક્ષે 1 થશે અને 2t નું જો 3t હોય તો 3 થશે, 2t હોય અહીંયા 2 છે, તો તેથી dy બાય dt dy બાય dt એટલે માઇનસ 2 સાઇન 2t. ઓકે, તો હવે જોઈએ વાલા વિધેય મને અહીંયા આપણે dy બાય dx કેટલા મળે છે, એ મળશે dy બાય dt, એ મળશે dy બાય dt અપન dx બાય dt. ઓકે, ચલો જોઈએ આપણે કિંમત કે dy બાય dt તો માઇનસ 2 sin 2t અપન cos t. હવે વાલા વિધેય માઇનસ 2 sin 2t ની જગ્યાએ શું લખાશે, sin 2t ની જગ્યાએ આપણે જો લખી શકીએ ઇન્ટુ 2 sin 2t સોરી 2 sin t ઇન્ટુ cos t, આવું લખી શકાય સાઈન 2 થીટા, આવું આપણે લખી શકીએ, કારણ કે એ જે કોસ પર સાઈન મળે તો સાઈન 2 થીટા હોય, કારણ આપણે લખી શકીએ સાઈન 2 થીટા તો ઇઝ ઇક્વલ ટુ 2 સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા આપણે લખી શકીએ. ઓકે, તો હવે વાળા વિધેય જો કોસ ટી કેન્સલ, 2 2 4 માઇનસ 4 સાઈન ટી માઇનસ 4 સાઈન ટી, અહીંયા dy બાય dx આપણને મળશે
माइनस फोर साइन टी। ओके तो दाखल नंबर त्र अपने अहीं कम्प्लीट कर देखियो वाला एग्जाम्पल दाखल नंबर चार तमने एसी आपीश बहु सीम्पल है फोर टी अपन मो फोर अपन मो टी तो हूँ अहीं लखी दऊं छुं होमवर्क अमुक बहु सीम्पल एक्जाम्पल हशे तो तमारे जाते करवानी रहेशे आपणे थोड़ा એનાથી જે ભારે એક્ઝામ્પલ હશે એ જાણવાનો પ્રયત્ન કરશું બહુ ઇઝી છે એટલા માટે દાખલા નંબર ચાર તમને જ લખી ઓકે હવે વાલા વિડીયોને આગળ જોઈએ આપણે દાખલા નંબર પાંચ જાણવાનો પ્રયત્ન કરીએ છીએ દાખલા નંબર પાંચ તો જુઓ દાખલા નંબર પાંચ દાખલા નંબર પાંચમાં તમને શું આપ્યું છે તો કે એક્સ બરાબર કોસ થીટા માઇનસ કોસ ટુ થીટા અને વાય બરાબર આપ્યું છે साइन थीटा माइनस साइन टू थीटा। ओके तो चलो जुए सौ प्रथम आप सौ प्रथम एक्स लीए तो वाले एक्जाम एक्स बराबर कॉस थीटा माइनस कॉस टू थीटा बने बाजू थीटा की सब्स्टिट्यूशन करी तो डीएक्स बाय डी थीटा बने बाजू थीटा की सब्स्टिट्यूशन करो वाले एक्जाम तो डीएक्स बाय डी थीटा तो अहियाँ थीटा ने सापेक्ष विकलन करो तो कॉस थीटा नो माइनस साइन थीटा माइनस अहीं पर कॉस थीटा नो माइनस साइन टू थीटा अने टू थीटा नो टू। ओके आपणे बंने ने अलग अलग विकलन करिए तो कॉस थीटा नो माइनस साइन थीटा अहीं कॉस टू थीटा नो माइनस साइन टू थीटा अने टू थीटा नो टू तो वाला विधेय में जवाब आवशे माइनस साइन थीटा माइनस माइनस प्लस टू साइन टू थीटा प्लस आगे लखी दिए तो टू साइन टू थीटा माइनस साइन थीटा। ओके हवे वाला विधेय में आपणे सेम टू सेम एना उपरथी वाई नो लखी दिए वाई नो आंसर शू आवशे आपणने शू मळशे अहींया वाई बराबर साइन थीटा माइनस साइन टू थीटा तो डीवाय बाय डी थीटा तो जो साइन नो कॉस थीटा અને અહીંયા સાઇન ટુ થીટાનું કોસ ટુ થીટા અને કોસ ટુ થીટાનું ટુ તો જવાબ આવશે કોસ થીટા માઇનસ ટુ કોસ ટુ થીટા। ઓકે આ રીતના બંનેનું આપણને મળી ગયું છે દાખલામાં પાંચમાં તમે જુઓ વિદ્યાર્થી મિત્રો આપણે બંનેનું આપણને મળી ગયું ડીએક્સ બાય ડી થીટા ડીવાય બાય ડી થીટા। ચલો આગળ હવે આપણે અહીંયા મેઇન જે શોધવાનું છે ડીવાય બાય ડીએક્સ તો ડીવાય બાય ડી થીટા અપનમાં dx by d theta લખી કાઢીએ તો dy by d theta એટલે જવાબ આવશે cos theta minus 2 cos 2 theta upon પેલામાં આવશે 2 sin 2 theta minus sin theta। ઓકે તો લાસ્ટ આન્સર વાલા વિધેય મિત્રો અહીંયા મળી જશે તમને દાખલા નંબર 5 માં પણ દાખલા નંબર 5 માં પણ તમને dy by dx આ રીતના મળી જશે તો વાલા વિધેય મિત્રો દાખલા નંબર 1 2 ત્રણ ચાર ચાર માં આપણે એસડબ્લ્યુ આપ્યો અને દાખલા નંબર પાંચ અહીં આપણે એક થી પાંચ એક્ઝામ્પલ અહીંયા કમ્પ્લીટ કર્યા। હવે વાલા વિદ્યાર્થીઓ જોઈએ આગલા એક્ઝામ્પલ દાખલા નંબર છ તમે ખાસ જોઈ લેજો। ઓકે અહીંયા આપણે જુઓ કે એક થી પાંચ એક્ઝામ્પલ કમ્પ્લીટ કરી દીધા છે હવે નેક્સ્ટ જોઈએ દાખલા નંબર છ તો દાખલા નંબર છ ને હવે આપણે ગણતરી કરીએ તો હવે આપણે એના પછીના જે એક્ઝામ્પલ છે છ થી કરીને પછીના એ ગણવાનો પ્રયત્ન કરશું। ઓકે છ થી પછીના બધા એક્ઝામ્પલ જો આપણે ગણવા હોય તો વાલા વિધેય જો કઈ રીતના ગણી શકાય એની ચર્ચા કરીશું હવે તો દાખલા નંબર છ જોઈએ એક્ઝામ્પલ નંબર સિક્સ। ઓકે તો અહીંયા આપ્યું છે તમને એક્સ બરાબર a કૌંસમાં થીટા માઇનસ સાઇન થીટા અને પેલામાં આપ્યું છે y બરાબર વન પ્લસ કોસ થીટા વાય બરાબર એ વન પ્લસ કોસ થીટા એમાં આપ્યું છે એ વન પ્લસ કોસ થીટા તો જો વાળા વિડીયો મારે આનો આન્સર લાવવાનો પ્રયત્ન કરવાનો છે તો સૌ પ્રથમ હું લખી દઈએ જો x બરાબર એ કૌંસમાં થીટા માઇનસ સાઇન થીટા તો બંને બાજુ થીટાની સાપેક્ષ વિકલન કરો નખો ડીએક્સ બાય ડી થીટા હવે જો એ તો અચળ છે તો થીટાનું વન અને સાઇન થીટાનું કોસ થીટા થઈ જશે અહીંયા એની એ તો બહાર નીકળી છે અચળ છે
વિકલનમાં થીટાનું થીટાની સાપેક્ષે એક, સાઈન થીટાનું થીટાની સાપેક્ષે કોસ થીટા. તો બંને બાજુ વિકલન કરી દીધું તો આપણને ડીએક્સ બાય ડી થીટા, ડીએક્સ બાય ડી થીટા, થીટા માઇનસ સાઈન થીટાનું વન માઇનસ કોસ થીટા મળશે. અહીંયા વાય બરાબર એ વન પ્લસ કોસ થીટા આપ્યું હોય તો અહીંયા શું થશે વિદ્યાર્થી, જો આનું પણ થીટાની સાપેક્ષે આપણે વિકલન લઈએ ડીવાય બાય ડી થીટા, એ તો અચળ છે, વન નું ઝીરો કોસ થીટાનું માઇનસ સાઈન થીટા. ઓકે, કોસ થીટાનું માઇનસ સાઈન થીટા, તો હું અહીંયા લખીશ માઇનસ એ સાઈન થીટા. ઓકે ચલો હવે જુઓ તો આપણે બંનેનું કમ્બાઈન કરીએ તો ડીવાય બાય ડી એક્સ, ડીવાય બાય ડી એક્સ, તો ડીવાય બાય ડી થીટા અપનનો ડીએક્સ બાય ડી થીટા એવું કહેવાશે. ઓકે તો વાલા વિદ્યાર્થીઓ ડીવાય બાય ડી થીટા એટલે માઇનસ એ સાઈન થીટા અપનનો એ કૌંસમાં વન માઇનસ કોસ થીટા કહેવાશે, એ એ કેન્સલ. ઓકે હવે જો વાલા વિદ્યાર્થીઓ સાઈન થીટા એટલે હું એને લખીશ ટુ સાઈન થીટા ઇન્ટુ કોસ થીટા, અહીંયા બાય ટુ કરવા પડશે, અહીંયા પણ બાય ટુ, કારણ કે સાઈન ટુ થીટા આપણે લખીએ તો અહીંયા સાઈન થીટા ની જગ્યાએ માઇનસ ટુ સાઈન થીટા બાય ટુ ઇન્ટુ કોસ થીટા બાય ટુ, સાઈન ટુ થીટા નું સૂત્ર મૂકી દઈએ, વન માઇનસ કોસ થીટા, તો એમાં પણ જો થીટા બાય ટુ નું સૂત્ર તો વન માઇનસ કોસ ટુ થીટા, વન માઇનસ કોસ ટુ થીટા, તો વાલા વિદ્યાર્થીઓ ટુ સાઈન સ્ક્વેર થીટા બાય ટુ આપણે એવું લખીશું, ટુ સાઈન સ્ક્વેર થીટા બાય ટુ, તો ટુ ટુ કેન્સલ લઈ જશે, સાઈન સાઈન કેન્સલ લઈ જશે, તો વાલા વિદ્યાર્થીઓ માઇનસ કોસ થીટા બાય ટુ વધશે, નીચે સાઈન થીટા બાય ટુ વધશે, અને બંનેનું કમ્બાઈન થઈ માઇનસ કોટ થીટા બાય ટુ આન્સર આવશે. ઓકે ફરી એક વાર જોઈ લો વ્યવસ્થિત વાળા વિદ્યાર્થીઓ આ એક્ઝામ્પલ, હવે જો એક પછી એક હવે એક્ઝામ્પલ થોડા જટિલ કહેવાય કે ભારે તરફ જઈ રહ્યા છે, તો ખાસ જોઈ લેજો દાખલા નંબર છ, એ થીટા માઇનસ સાઈન થીટા જે આપ્યું હતું વાળા વિદ્યાર્થી મિત્રો, અને પછી એનું આપણે શું કર્યું થીટાની સાપેક્ષે વિકલન કર્યું, એ તો અચળ રહેશે થીટાનું થીટાની સાપેક્ષે વન, અને સાઈન થીટાનું કોસ થીટા, સેમ સેમ વાળા વિદ્યાર્થી વાય એ વન પ્લસ કોસ થીટા હતું, તો એ અચળ હશે એટલા માટે એનું થીટાની સાપેક્ષે વિકલન કરો તો એ બહાર નીકળી જશે, વન નું ઝીરો અને કોસ થીટાનું માઇનસ સાઈન થીટા, અને બંનેને ભાગાકાર માંથી વાળા વિદ્યાર્થીઓ સાઈન થીટા અને કોસ થીટાના ઉપરથી આપણે સાઈન ટુ થીટા અને કોસ ટુ થીટા, સાઈન ટુ થીટા અને કોસ ટુ થીટા એવી કિંમતો લાવી અમને આપણે જવાબ મેળવવાનો પ્રયત્ન કર્યો, તો આપણને જવાબ છેલ્લે અહીંયા મળી ગયો, તો માઇનસ કોસ થીટા બાય ટુ. ઓકે તો ચલો જો હવે દાખલ નંબર સાત આપણે અહીંયા ગણવાનો પ્રયત્ન કરીએ, દાખલ નંબર સેવન, દાખલ નંબર સાત. ઓકે તો એક્સ બરાબર અહીંયા આપણે એક્સ બરાબર લખીએ, એક્સ બરાબર સાઈન ક્યુબ ટી અપનમાં અંડર રૂટ કોસ ટુ ટી. ઓકે અને જે વાય આપ્યું છે ચલો એ રીતના પછી વાયનું લઈશું, પહેલાં આપણે આનું ટીની સાપેક્ષે વિકલન શું થાય એની ચર્ચા કરી લઈએ. ઓકે તો ચલો જોઈએ હવે થોડું વાલા વિદ્યાર્થી મિત્રો, ચલો અહીંયા ટીની સાપેક્ષે મારે વિકલન લેવું હતું ડીએક્સ બાય ડીટી, તો જો અહીંયા ભાગાનો નિયમ લાગુ પડશે એટલે હું સૂત્રનું લખી દઈશ, ભાગાના નિયમમાં કોસ ટુ ટી એનો સ્ક્વેર. ઓકે કોસ ટુ ટી વર્ગમૂળમાં કોસ ટુ ટી એનો સ્ક્વેર આપણે કરી દઈએ, તો વાળા વિદ્યાર્થીઓ આગળ શું આવશે, તો અંડરરૂટ જે કોસ ટુ ટી એમના એમ, અંડરરૂટ કોસ ટુ ટી એમના એમ, હવે અંશનું વિકલન થાય તો સાઈન ક્યુબ ટીનું થ્રી સાઈન સ્ક્વેર ટી, અને હવે સાઈન ટીનું થાય તો એ જવાબ આવશે કોસ ટી માઇનસ. ઓકે તો વાળા વિદ્યાર્થીઓ માઇનસમાં જોઈએ, હવે સાઈન ક્યુબ ટી એમને લખીએ અંડરરૂટનું કરીએ તો વન અપોનમાં ટુ અંડરરૂટ કોસ ટુ ટી, અને અંડરરૂટ કોસ ટુ ટીનું જ વાલા વિદ્યાર્થીઓ જો આપણે કોસ ટુ ટીનું કરીએ તો માઇનસ સાઈન ટુ ટી, અને ટુ ટીનું વાલા વિદ્યાર્થીઓ ટુ. ઓકે ટુ ટીનું ટુ, ફરી એક વખત જોઈ લઈએ, ફરી એક વખત જોઈ લઈએ, કોસ ટુ ટી અંડરરૂટ જે છે એનો સ્ક્વેર, અંડરરૂટ કોસ ટુ ટી એમને એમ, સાઈન ક્યુબ ટી નું થ્રી સાઈન સ્ક્વેર ટી, સાઈન ટી નું કોસ ટી માઇનસ સાઈન ક્યુબ ટી ઇન્ટુ આ સાઈન ક્યુબ ટી એમને એમ, અંડરરૂટનું જોઈએ તો વન અપોનમાં ટુ અંડરરૂટ કોસ ટુ ટી, અને કોસ ટુ ટી નું માઇનસ સાઈન ટુ ટી, અને ટુ ટી નું વાલા વિદ્યાર્થીનું ટુ. ઓકે તો વાલા વિદ્યાર્થીઓ જો હવે આગળ આપણે અહીંયા શું કરી શકીએ, તો આજે
ડ્યુટી છે, અહીંયા પણ જો અંડર રૂટ કોસ્ટ ડ્યુટી છે, અંડર રૂટ કોસ્ટ ડ્યુટી અહીંયા ગુણાકારમાં લાવી દઉં તો અંડર રૂટ થઈ જશે કોસ ડ્યુટી, અંડર અંડર કેન્સલ થઈ જશે કોસ ડ્યુટી, તો અહીંયા આવશે 3 sin² t એમને અને કોસ ટી માઇનસ. હવે જો આ બે બે કેન્સલ વાળા વિધેય છો, આ બે બે કેન્સલ થઈ જશે, અંડર રૂટ ટી સામે જશે તો sin² t ઇન્ટુ sin³t કહેવાશે, માઇનસ માઇનસ પ્લસ, આ માઇનસ ને આ માઇનસ પ્લસ થઈ જશે. હવે જે અંડર રૂટ છે વાળા વિધેય એ ક્યાં આવશે, નીચે આવશે, તો કોસ ટુ ટી નો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ આવશે, કોસ ટુ ટી નો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ, પછી કોસ ટુ ટી લાગુ પડશે અહીંયા, ઓકે, ઇન્ટુ કોસ ટુ ટી. તો જો આ એક દ્વિતીયાંશ ઘાત, આ એક દ્વિતીયાંશ, અને આમ તો જીવો જોવા જઈએ તો એક ઘાત કહેવાશે, આમ જોવા જઈએ તો આની એક ઘાત ના બે ઘાત એટલે 3 ઘાત થઈ જશે, ઓકે. તો વાલા વિદ્યાર્થીઓ જોઈએ, હવે આપણે આની અંદર શું કરી શકીએ એમ છીએ, કોસ ટુ ટી ઇન્ટુ 3 sin² t ઇન્ટુ કોસ ટી, ઓકે. તો એના આધારે આપણે હવે આગળ શું લખી શકીએ, ઓકે, એના આધારે આપણે આગળ શું કરી શકીએ એનો થોડો વિચાર કરીએ. તો વાલા વિદ્યાર્થીઓ એક કામ કરીએ આપણે, કે અહીંયા cos³t વડે આપણે cos³t વડે ભાગવાનો પ્રયત્ન કરીએ તો શું થશે, જુઓ, તો cos² t આ જે આપ્યું છે, cos² t m9, cos² t m9, અહીંયા વાલા વિદ્યાર્થીઓ જો આપણે cos³ એટલે કોસ કેન્સલ, sin² છે તો cos² આવી જશે, તો જવાબ આવશે 3 tan² t. જો cos³ વડે ભાગી નાખ્યા તો એક કોસ કેન્સલ, અને sin² ભાગ્યા cos² તો 3 tan² t, વત્તા અહીંયા sin² t એમ ને લખીએ, cos³ એટલે કોસના ઘન વડે ભાગી નાખીએ, કોસના ઘન વડે ભાગવાથી જવાબ આવશે sin³ છે, તો એની જગ્યાએ સાઇન ભાગર મૂકો એટલે 10³ આવશે, અહીંયા આવશે 10³t, ઓકે. ભાગરમાં વાળા વિધેયને જોયું, હવે આપણે લખી દઈએ અહીંયા કે અહીંયા આપણે અંડર રૂટ જે આપ્યું છે, તો અંડર રૂટ ને આપણે અંડર રૂટ જ રાખીએ, આ પૂરતું, તો cos² t એનો ઘન થઈ જશે, બે ઘાત ને એક ઘાત એટલે ઘન, અને બાજુમાં cos³t, કારણ કે કોસ ઘન વારે આપણે ભાગી નાખ્યા, કારણ cos³t વડે ભાગતા, cos³t વડે આપણે બંને બાજુ ભાગી, ઉપર નીચે ભાગી દઈએ, તો આન્સર જે આપણને મળશે એ અહીંયા આપણે આપી દીધો છે, cos² t નો ક્યુબ ઇન્ટુ cos³t, ઓકે. તો વાલે વિધેયને અહીંયા આપણે જોઈ લઈએ કે dx/dt આપણને અહીંયા મળી ગયું, સેમ ટુ સેમ વાલા વિધેય મિત્રો, સેમ ટુ સેમ આપણે હવે જે dy/dx છે, સોરી dy/dt પણ આ રીતના ફાઇન કરવાનો પ્રયત્ન કરીએ, જેમ આપણે dx/dt ફાઇન કરવાનો પ્રયત્ન કરેલો. તો એકવાર વ્યવસ્થિત આ જોઈ લેજો, તમને જે આપ્યું છે, હવે આપણે ઉપર dy/dt પણ ફાઇન કરવાનો પ્રયત્ન કરશું. જો એક્ઝામ્પલ થોડો મોટો છે એટલે અહીંયા હું ખાલી જે દાખલામાં 6 પર ઇરેઝ કરી દઉં છું, dx/dt આપણે જે અહીંયા છે એ રીતે જ આપણે સેમ ટુ સેમ dy/dt પણ ફાઇન કરવાનું થાય. તો dy/dt આપણે કઈ રીતે ફાઇન કરશું, જોઈ લો, અહીંયા આપ્યું છે y = cos³t / √cos²t, આપ્યું છે. તો અહીંયા વાલા વિધેયને આપણે લખીએ dy/dt, બંને બાજુ ફરી પાછું જે ભાગાનો નિયમ છે એ લાગુ પડશે, તો અહીંયા જો √cos²t એનો સ્ક્વેર, cos²t એનો સ્ક્વેર થઈ જશે, cos²t એનો સ્ક્વેર. હવે ઉપર જો √cos²t એમને રાખી દઈએ આપણે, અને cos³t નો કરીએ તો 3 અહીંયા કરશું આપણે 3 cos² t ઇન્ટુ cos² t નું શું થશે, -sin²t, ઓકે. હવે માઇનસ અહીંયા માઇનસ, હવે આપણે કોનું કરશું, તો કે cos³t એમને રાખી દઈએ, cos³t એમને રાખી દઈએ, અને અંડર cos²t નું જે કરીએ તો એ આવશે 1/2 અંડર cos²t, cos²t નું -sin²t, અને sin² સોરી 2t નું ઓનલી ફોર 2.
વાલા વિદ્યાર્થી આપણને મળી ગયું. હવે આની નીચે થોડું સારું આપવાનો પ્રયત્ન કરીએ તો શું થશે? તો કે અહીંયા સાઈન થ્રી સાઈન ટી, ઓકે, અહીંયા થ્રી સાઈન ટી ઇન્ટુ કોસ સ્ક્વેર ટી, થ્રી સાઈન ટી ઇન્ટુ કોસ સ્ક્વેર ટી અંડરરૂટ, અંડરરૂટ કોસ ટુ ટી જે આપણે આપ્યું હતું એમને. અહીંયા માઇનસ માઇનસ પ્લસ થઈ જશે, ટુ ટુ કેન્સલ કરી નાખીએ આપણે અહીંયા. તો નેક્સ્ટ હવે જો વાલ્યુ જોઈએ, એક વસ્તુ અહીંયા જોઈએ કે સાઈન ટુ ટી ઇન્ટુ કોસ ક્યુબ ટી, સાઈન ટુ ટી ઇન્ટુ કોસ ક્યુબ ટી, આ અંડરરૂટ જે છે અંડરરૂટ કોસ ટુ ટી ઇન્ટુ અંડરરૂટ કોસ ટુ ટી આપણે એને કરી દઈએ. અંડરરૂટ અંડરરૂટ છે તો એ કેન્સલ કરી અને આ વર્ગમૂળ વર્ગમૂળ કેન્સલ પણ કરી શકીએ. અંડરરૂટ કોસ ટુ ટી અંડરરૂટ કોસ ટુ ટી કેન્સલ થઈ જશે અને કોસ ટુ ટી અહીંયા આવી જશે. ભાગાકારમાં જોવો હવે, અહીંયા અંડરરૂટ કોસ ટુ ટી ઇન્ટુ અંડરરૂટ કોસ ટુ ટી, કારણ કે આપણે જે ઉપર ભાગ જે લસાઅ તરીકે લીધા એ ક્યાં હશે? ભાગરમાં આવશે. તો આની સાથે જ વાલા વિદ્યાર્થીઓ, જો હું ઉપર નીચે જો હું ઉપર નીચે કોસ ક્યુબ ટી વડે ભાગી નાખું છું તો વાલા વિદ્યાર્થીઓ શું દેખાય છે? જો કોસ ક્યુબ ટી વડે એટલે અહીંયા કોસ સ્ક્વેર કેન્સલ, સાઈન ભાગરમાં એટલે થ્રી, સાઈન ભાગરમાં કોસ ટી તો ટેન ટી ઇન્ટુ કોસ ટુ ટી પ્લસ અહીંયા અહીંયા બીજામાં શું થશે? તો કોસ ક્યુબ એટલે કોસ ક્યુબ કેન્સલ થઈ જશે, સાઈન ટુ ટી અપોનમાં અહીંયા શું થશે? તો કે અંડરરૂટ કોસ ટી નો સ્ક્વેર જે હતો ઇન્ટુ અંડરરૂટ કોસ ટી, તો હું બંનેનું કમ્બાઈન કરી શું લખી શકું? કોસ ટુ ટી, કોસ ટુ ટી ની ત્રણ ઘાત, કોસ ટુ ટી નું અંડરરૂટ કોસ ટુ ટી ની ત્રણ ઘાત આપણે લખી શકીએ. અહીંયા અંડરરૂટ કોસ ટુ ટી ની ત્રણ ઘાત, બાજુમાં આપણે કોસ ક્યુબ ટી લખીશું. તો કારણ શું લખો? તો કે કોસ ક્યુબ ટી વડે ભાગતા. ઓકે, તો જો બંને આપણને મળી ગયું, ડીવાય બાય ડીટી મળી ગયા અને ડીએક્સ બાય ડીટી પણ અહીંયા આપણને મળી ગયા. તો હવે આપણે જો બંનેનો ભાગાકાર લઈ લઈએ, ડીવાય બાય ડીટી અપોન ડીએક્સ બાય ડીટી, તો આપણને શું મળશે? ઓકે, બંને જો સેમ જેવા જ છે, એક જેવા જ. હવે બંનેનો ભાગાકાર લેવા માટે હું ખાલી મેઇન મેઇન જે આપણે છેલ્લા આન્સર આવે એ રાખું છું, બાકી બધું કેન્સલ કરી દઉં છું. જોઈ લઈએ અહીંયા હવે, તો આન્સર સાથે જ આપણે ખાલી હાલ આન્સર જ રાખીશું ને હું અહીંયા લખું છું. ચલો જુઓ, ડીવાય બાય ડી એક્સ, તો ડીવાય બાય ડીટી અપોનમાં ડીએક્સ બાય ડીટી. તો વાલા વિધાનમાં અહીંયા જુઓ, કોસ ટુ ટી ઇન્ટુ થ્રી ટેન સ્ક્વેર ટી પ્લસ સાઈન ટુ ટી ઇન્ટુ ટેન ક્યુબ ટી અપોનમાં ભાગરમાં જો અંડરરૂટ કોસ ટુ ટી એનો ઘન ઇન્ટુ કોસ ક્યુબ ટી. ઓકે, આ આપણને મળ્યું જે આપણને મળ્યું, સોરી, ડીવાય બાય ડીટી આપણે ઉપર લખવાનું છે, ડીએક્સ બાય ડીટી નીચે લખવાનું છે. પહેલાં આપણે એક કામ કરીએ, આ ભાગરમાં લખવાનું, તો ભાગરમાં લખી દઈએ કોસ ટુ ટી ઇન્ટુ થ્રી ટેન સ્ક્વેર ટી પ્લસ સાઈન ટુ ટી ટેન ક્યુબ ટી ભાગરમાં અંડરરૂટ કોસ ટુ ટી નો ઘન ઇન્ટુ કોસ ક્યુબ ટી. ઓકે, આ જે ભાગરમાં લખવાનું હતું ડીએક્સ બાય ડીટી આપણે લખી દીધું. હવે અંશમાં શું આવશે? અંશમાં ડીવાય બાય ડીટી આવશે, તો ડીવાય બાય ડીટી લખી દીધું, તો માઇનસ થ્રી ટેન ટી ઇન્ટુ કોસ ટુ ટી પ્લસ સાઈન ટુ ટી અપોનમાં અંડરરૂટ કોસ ટુ ટી એનો ક્યુબ ઇન્ટુ કોસ ક્યુબ ટી. ઓકે, તો હવે જો આ બંને કેન્સલ થઈ જશે, આ પણ કેન્સલ થઈ જશે, તો ડીવાય બાય ડીએક્સ જે છે હવે માઇનસ થ્રી ટેન ટી ઇન્ટુ કોસ ટુ ટી પ્લસ સાઈન ટુ ટી એવું આવશે. નીચે ભાગાકારમાં જોઈ લો, કોસ ટુ ટી ઇન્ટુ થ્રી ટેન સ્ક્વેર ટી પ્લસ સાઈન ટુ ટી અપોન ઇન્ટુ
क्यूब टी एवं आवशे। હવે વાલે વિડિયો સાઇન ટૂટી અને કોસ ટૂટી નીચે પણ જે છે તે બધાનું આપણે જે મેન સમીકરણ આપણે તમને લખી છે એ સમીકરણની અંદર એટલે કે ટેનની અંદર લખવાનો પ્રયત્ન કરી બંનેને ટેનમાં કન્વર્ટ કરવાનો પ્રયત્ન કરીએ તો આપણા પાસે સૂત્રો ઘણા છે જેમ આપણે ટેનમાં એને કન્વર્ટ કરી શકીએ। ટેનમાં કન્વર્ટ કરીએ તો કઈ રીતના થશે જુઓ તો -3 tan t આની જગ્યાએ લખાશે કોસ ટૂટી હોય તો કોસ ટૂટીની જગ્યાએ લખાશે 1 - tan² टी अपन 1 + tan² आ कॉस 2 थीटा ऊपर से 1 - tan² 1 + tan² ये 2 tan t अपन 1 + tan² एवं लखी सक सेम टू सेम नीचे भागल में आप लखी सक नीचे नीचे भागल में आप लखी सकिए वाला रीते मित्रों नीचे भागल में शू लखाए चलो जो एक कंकरिया स्टेप अपने ऊपर लखीश अँ જેથી કરીને તમને ખ્યાલ આવે 3 tan t અહીંયા 1 - tan² t અપોન મો 1 + tan² t ઓકે પ્લસ 2 tan t અપોન મો 2 tan t અપોન મો 1 + tan² t આપણે આવું લખી શકીએ ઓકે। નીચે ભાગરમાં વાળા વિડીયો શું આવશે હવે तो भागाकार में जो आप कॉस टू टी तो यू पर 1 - tan² t अपॉन मो 1 + tan² t बाजू में इंटू 3 tan² t 3 tan² t तो जो आप प्लस साइन टू टी 2 sin t सॉरी 2 tan t साइन 2 थीटा हो तो 2 tan t अपन मो 1 + tan² t ओके। हम बाजू में जो आप 10³t तो बाजू में 10³t 10³t तो चलो हम जुए अँ 1 + tan² t अँ 1 + tan² t ऊपर नीचे कैंसल रही जैसे तो अँ शू बच्चे तो -3 tan t कौंस में 1 - tan² t ओके प्लस અહીં આવશે 2 tan t 1 + tan² જે લસામાં હશે કેન્સલ થઈ જશે। નીચે વાળા વિડીયોમાં જોઈએ તો 1 + tan² t ત્યાંમાં કેન્સલ થઈ જશે તો અહીં આવશે 1 - tan² t ઇન્ટુ 3 tan² t પ્લસ અહીંયા 1 + tan² t કેન્સલ થઈ જશે 10 તો અહીંયા 2 × 10⁴ t આપણને અહીંયા મળશે 2 tan t ઇન્ટુ 3 tan 3 2 × 10 t × 10³t ओके। तो आ बढ़ा पर जो मैं समअप कर आप मेलवा प्रयत्न करिए तो शू आ जुए तो अँ 3 tan² t इंटू 10 × 10⁴ थी जैसे तो जो हमें आप फक्त सारू बाबर प्रयत्न करिए तो शू तो अंदर आवशे -10t -± +3 tan³t +2 tan t ओके। नीचे भाग में जो तो 3 tan² t इंटू माइनस लागू हो -3 tan²t +2 tan²t तो वाले विद्यम जो अँपन की आप करी तो 3 tan t तो एना पर आ -3 tan t 3 tan³t -3 + 2 એટલે -10t અપોનમાં નીચે શું આવશે 3 tan² t માઇનસ અહીંયા 10⁴t તો ઉપર નીચે વાળા જે પ્રમાણે આપી છે તો એ પ્રમાણે આપણે -3 + 2 એટલે માઇનસ આવી જશે 10 વડે ભાગી નાખી તો 3 tan² t -1 अपन मो नीचे आई जैसे 3 tan t -10³t ओके। तो आ जो ये वाला वीडियो वन टाइप ऑफ जो आप आपी है ये मुजब 10 θ एट माइनस कॉमन काढ़ू तो जो हम अंदर तो माइनस ऊपर खाली कॉमन काढ़ी आप तो एना पर शू लखा 3 tan t -10³t नीचे भागर में जो
वन माइनस थ्री टेन स्क्वायर थी, तो आप लिखी वन लखी दू नीचे। आज नीचे आखू समीकरण से वाला भी चुन ये आपसे वन अपन नो टेन थ्री थी नो टेन थ्री थीटा, तो जवाब आ माइनस कोट थ्री थीटा। ओके आ जवाब जे डीवाय बाय डीएक्स आपने छेद लावा ना, तो डीवाय बाय डीएक्स आपने मिल से माइनस कोट थ्री टी। ओके तो वाला एग्जाम में यहाँ पर दाखल नंबर 1 થી 7 कंप्लीट करियो। ओके दाखल नंबर 1 થી 7 आपने यहाँ कंप्लीट कर दीदो से जो लो। हवे जे आगर जे से એમાં નવમા નંબરનું એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે, નવમા નંબરનું એક્ઝામ્પલ તમારે જાતે કરવાનું છે, બાકીના જે 3 એક્ઝામ્પલ છે એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે કમ્પ્લીટ કરી દઈશું। તો આજનું જે હતું ડીવાય બાય ડીએક્સ એટલે માઇનસ કોસ થ્રી જે જવાબ હતો દાખલ નંબર 7નો, એ ખાસ જોઈ લેજો। દાખલ નંબર 7 આપણે ઘણા વિભાગોમાં ગણાવ્યું છે એટલે થોડુંક વ્યવસ્થિત એને સમજી લેજો, ખ્યાલ ના આવે તો ફરી પાછું મને પૂછી લેજો।